हेलो फ्रेंड्स, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अपने चैप्टर नंबर 4 कार्बन અને તેના સંયોજનો, અગાઉના લેક્ચરમાં આપણે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની વાત કરી ગયા હતા, જેમાં આપણે પ્રથમ બે ગુણધર્મો જોઈ ગયા હતા, દહનનો ગુણધર્મ અને ઓક્સિડેશનનો ગુણધર્મ। હવે આજે આપણે બીજા બે ગુણધર્મો જોવાના છે, યોગશીલ પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા। તો યોગશીલ પ્રક્રિયા ઉપર જઈએ એ પહેલા ઉદ્દીપક શું છે એની આપણે વાત કરીએ। उद्दीपक એટલે કે જે સમયે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જે ઉમેરવામાં આવતો હોય એ પદાર્થને શું કહેવામાં આવે છે, ઉદ્દીપક। એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે આ પદાર્થ પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ એ પ્રક્રિયાના દરને શું કરે છે, ઝડપી બનાવે છે, જેને આપણે ઉદ્દીપક કહીએ છીએ। તો આપણે એને નોંધ કરી લઈએ। એવો પદાર્થ કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તે પદાર્થને ઉદ્દીપક કહે છે, બરાબર। જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે, એટલે કે ઇન શોર્ટ ઝડપથી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં ભાગ ભજવતો હોય તે પદાર્થ। તો એમાં આપણે ત્રીજો રાસાયણિક ગુણધર્મ જોઈએ, યોગશીલ પ્રક્રિયા। યોગ એટલે કે ભેગા થવા, એટલે કે બે કોઈ સંયોજનો હોય એની અંદર જ્યારે કોઈક બંને પદાર્થ ભેગા થઈને કોઈક નવો પદાર્થ બનાવે છે તો એને સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે યોગ એટલે કે જોડાઈ જવું। તો આપણે જોઈએ એની વ્યાખ્યા શું છે, સમજતા પણ જઈએ અને લખતા પણ જઈએ। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી તેમાંથી અથવા તો ઉમેરાવાથી નવું કાર્બનિક બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે। એટલે કે શબ્દ શું છે, તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે, યોગશીલ પ્રક્રિયા। દાખલા તરીકે આપણે વાત કરીએ આલ્કેન માંથી આલ્કિન બને, એટલે કે આલ્કેન સંયોજનની અંદર જ્યારે કોઈ બીજો અણુ ઉમેરાય છે તો ત્યારે એમાંથી બનતું નવું કાર્બનિક સંયોજન ધારો કે આલ્કિન મળે છે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે આપણે લખીએ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પેલેડિયમ
अथवा निकल जेवा उद्दीपकनी हाजरी में हाइड्रोजन उमेराईने संतृप्त हाइड्रोकार्बन बने छे। તમે પહેલા એવું કીધું કે આલ્કેન માંથી આલ્કીન બને, બરાબર છે? તો એ રીતે આપણે વાત કરીએ તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એમાં બે પ્રકારના સભ્યો આવે, આલ્કીન શ્રેણીના સભ્યો અને આલ્કાઇન શ્રેણીના સભ્યો। તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જ્યારે પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાય તો ત્યારે એમાંથી શું બને છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન શ્રેણીનો કોઈ એક સભ્ય બને છે। તો દાખલા તરીકે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને બતાવીએ તો કેવી રીતે બતાવીએ? તો કે સી સિંગલ બોન્ડ આર, જ્યાં આર છે ને ત્યાં આપણે શું કરવાનું છે? હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે, એટલે આપણને ખબર પડે કે કેવી રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે। અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એમાં આપણે એક ઉદાહરણ લઈએ છીએ, દ્વિબંધ ધરાવતો બરાબર કયો ઉદ્દીપક છે? તો કે પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક, એમાંથી આપણને મળે છે કયો અણુ ઉમેરાય છે? તો કે હાઇડ્રોજન, તો બે હાઇડ્રોજન ઉમેરાય છે, બરાબર ને? તો આપણે બે બતાવીએ પહેલા, સામે બતાવી દઈએ એટલે ખ્યાલ આવે। આ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એમાંથી શું બને છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। સમજો, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, બરાબર છે? હવે પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે બે હાઇડ્રોજનના પરમાણુ ઉમેરાય છે તો એનો મતલબ કે અહીંયા એક બંધ દૂર થાય છે, ત્યારે એની જગ્યાએ શું ઉમેરાય છે? તો કે બે હાઇડ્રોજન ઉમેરાય છે, ખ્યાલ આવે છે? તો એમાંથી આપણને શું મળે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે, એટલે કે આપણે જે એક બંધને દૂર કર્યો ને સહસંયોજક બંધને, તો ત્યાં કેટલા હાઇડ્રોજન ઉમેરાઈ ગયા? તો કે બે હાઇડ્રોજન, જેમાંથી આપણને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આના ઉપરથી આપણે લખીએ ઇથિનનું બંધારણ, તો CH2 ડબલ બંધ CH2, ઓકે? આપણે લખીએ પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં બે હાઇડ્રોજનના અણુ ઉમેરાય છે, તો આટલા હાઇડ્રોજન તો છે જ, બરાબર છે? તો હવે એક સહસંયોજક બંધ છે એને દૂર કરવામાં આવે તો કેટલા હાઇડ્રોજન ઉમેરાય છે? તો કે બે, તો શું બનશે અહીંયા? એક આરની જ્યાં શું હશે? બે હાઇડ્રોજન આવી ગયા, એ જ રીતે ક્લિયર? તો કે અહીંયા જે સહસંયોજક બંધ દૂર થાય છે એની જગ્યાએ તમે જોયું તો આપણને બે હાઇડ્રોજનનો ઉમેરો થયેલો દેખાય છે, એટલે કે ઇન શોર્ટ ઇથિનમાંથી શું મળે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથેન મળે છે, ક્લિયર? ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કાઇન શ્રેણી। આપણને બધાને ખ્યાલ જ છે કે આલ્કાઇન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ આવે? તો કે ત્રણ બંધ, તો એનું લખી દઈએ સી ટ્રિપલ બંધ સી બરાબર, તો એ કહેવાશે અસંતૃપ્ત
हाइड्रोकार्बन तो एमाथी सो बन सकते निकल उद्दीपक हाइड्रोजन ना उमेरे कितना तो के बे एमाथी आपने मळशे जो हवे आजे आर छे ने एने जग्या आपणे बे हाइड्रोजन नो उमेरो कर्यो छे बराबर छे छे ज पण एमां बे हाइड्रोजन उमेराया अने बीजो एक बंध दूर थशे एटले फरी पाछा बे तमने आर जोवा मळशे तो हकीकतमां हवे आजे इथाइन छे ने इथाइन तो इथाइन नो अणुसूत्र शुं आवशे तो सी ट्रिपल बंध सी एक सहसंयोजक बंध बराबर बे हाइड्रोजन एटले बीजा सहसंयोजक बंध बराबर बे हाइड्रोजन एटले आर नी जग्याए शुं आवशे बधी जग्याए एच तो आ बंधारण जोईने तमने ख्याल आवशे के आ शानो सूत्र छे तो के इथेन अने आ शुं छे तो के इथाइन बराबर तो असंतृप्त हाइड्रोकार्बन संयोजनमांथी आल्केन सभ्य मळे छे तो आ थई ઓક્સિલ પ્રક્રિયા ફરીથી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનનો બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઓક્સિલ પ્રક્રિયા તો એમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એમાં આપણે યાદ રાખવાનું આલ્કીન શ્રેણી અને આલ્કાઇન શ્રેણી માં પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન જ્યારે ઉમેરાય છે તો ત્યારે જે હાઇડ્રોકાર્બન મળે છે એને શું કહેવાય છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે ઇથિનમાંથી ઇથેન મળે ઇથાઇનમાંથી પણ શું મળે છે ઇથેન મળે છે ક્લિયર ત્યાર પછી જોઈએ યોક્સિલ પ્રક્રિયા સામાન્ય રીતે જોવા જાય તો વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન ઉપયોગી છે ત્યાર પછી વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે જ્યારે પ્રાણીજ ચરબી સંતૃપ્ત કાર્બન શૃંખલા રચે છે તેથી વનસ્પતિ તેલ એટલે કે વનસ્પતિમાંથી જે તેલ બનાવવામાં આવેલું હોય એ સ્વાસ્થ્યવર્ધક છે એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે ખોરાક રાંધવા માટે ફેટી એસિડ ધરાવતો તેલ પસંદ કરવા જોઈએ બરાબર જે આપણા માટે સારા હોય છે અંડરલાઈન કરી દેવું ક્લિયર ત્યાર પછી એના પછીનો ગુણધર્મ છે વિસ્થાપન પ્રક્રિયા
तो विस्थापन प्रक्रिया में शू आ तो के कार्बनिक संयोजन अणु में तो हेरिंग लखीए कार्बनिक संयोजन में रहेला परमाणु के परमाणु समूहों अन्य परमाणु के परमाणु समूह वड़े विस्थापन थवो एटले के दूर जवो एनी जग्याए बीजो समूह मेळाय। कार्बनिक संयोजन में रहेला परमाणु के परमाणु समूह नो अन्य परमाणु के परमाणु समूह वड़े विस्थापन थाय छे ते प्रक्रियाने विस्थापन प्रक्रिया कहे छे। आपणे चेप्टर नंबर 1 માં પણ વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયેલા કે કોઈ સક્રિય તત્વો વડે ઓછા ક્રિયાશીલ તત્વોને સહેલાઈથી સંયોજનમાં દૂર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા। એ જ રીતે આપણે કાર્બનિક સંયોજનને આધારે જોવા જઈએ તો કાર્બનિક સંયોજનમાં રહેલા અણુ એટલે સોરી પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે શું થાય છે? વિસ્થાપન થાય છે। તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। આપણે ઉદાહરણ જોઈએ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ બિન પ્રતિક્રિયાત્મક હોય છે તેમજ મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય છે। કોણ? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ પ્રતિક્રિયાત્મક એટલે કે ઓછા સક્રિય હોય છે એટલે કે મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં એ નિષ્ક્રિય હોય છે। ત્યાર પછી જોઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનમાં ક્લોરિનેશનમાં ક્લોરિન પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી
શૃંખલામાં દાખલ થાય છે. એટલે કે ક્લોરિનેશન પ્રક્રિયામાં શું યાદ રાખવાનું, તો કે જ્યાં જ્યાં હાઇડ્રોજન હોય ને ત્યાં હાઇડ્રોજન દૂર થાય છે, એટલે કે એનું વિસ્થાપન થાય છે, અને ત્યાં ત્યાં મને ક્લોરિન પરમાણુ એક પછી એક દાખલ થયેલો જોવા મળે છે, એટલે એમાંથી ફરી પાછું આપણને નવું સંયોજન મળે છે. શૃંખલામાં શું થાય છે, દાખલ થાય છે જેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જોઈએ ઉદાહરણ તરીકે મિથેન, સોરી રીડિંગ માં આઈ ગયા, મિથેન નું ક્લોરિનેશન. ચાલો મિથેન નું અણુ સૂત્ર બધાને ખ્યાલ જ છે, CH4. પ્લસ ક્લોરિનેશન પ્રક્રિયા એટલે કે Cl2 અણુ. સૂર્યપ્રકાશની હાજરી ચાલો હવે દાખલા તરીકે CH4 માંથી એક હાઇડ્રોજન Cl પરમાણુ સાથે જોડાઈ જાય તો બાકી શું રહેશે, એક Cl અણુ અને CH3, એટલે કે એક સંયોજન મળશે CH3Cl અને બીજું આપણે શું મેળવ્યું, HCl. બરાબર ને, જો ફરીથી એક હાઇડ્રોજન એક Cl પરમાણુ સાથે જોડાય તો હાઇડ્રોક્લોરિક એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ મળે, અને બાકી શું રહેશે, તો કે આમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય, એટલે CH3 અને એક Cl2Cl, તો એમાંથી બનશે CH3Cl, તો એને કહેવાય ક્લોરોમિથેન. ક્લિયર? આ પ્રક્રિયામાં ઊંચી સમાન ધર્મી શ્રેણી આલ્કેન સાથે અનેક નિપજોનો નિર્માણ થાય છે. જેમ કે ક્લોરોમિથેન મળે એટલે એવી રીતે કરીને ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોપેન્ટેન, ક્લોરોહેક્ઝેન. ખ્યાલ આવે છે? તો આ થઈ વિસ્થાપન પ્રક્રિયા. વ્યાખ્યા શું છે, કે કાર્બનિક સંયોજનમાં રહેલા પરમાણુ કે પરમાણુ સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુ સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનમાં ક્લોરિનેશનમાં શું થાય છે, તો કે ક્લોરિન પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરે છે અને શૃંખલામાં દાખલ થાય છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાં મિથેનનું ક્લોરિનેશન કરવામાં આવે તેમાંથી ક્લોરોમિથેન અને હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે તમને આજના લેક્ચરમાં જે થિયરી આપણે જોઈ ગયા એમાં તમને ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે, અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આપના તમામ પ્રશ્નોના ઉત્તર માટે હંમેશા હાજર છે. થેન્ક યુ.